બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદમાં નવચેતન સ્કૂલમાં વાલીઓનો હોબાળો. બે દિવસ અગાઉ જ વાલીઓને મેસેજ દ્વારા સિનિયર અને જુનિયર કેજીના વર્ગ બંધ કરવાનો મેસેજ કરાયો હતો. વર્ગ બંધના મેસેજના કારણે વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલમાં પહોંચ્યા. સ્કૂલ ચાલુ રાખવા માટે વાલીઓની માંગણી કરવામાં આવી છે. તો વાલીઓ મોટી સંખ્યામાં સ્કૂલ પહોંચ્યા હતા અને તેઓએ માંગણી કરી છે કે સ્કૂલ ચાલુ રાખે. તો વર્ગ બંધ કરવાના હતા મેસેજ હતા. સ્કૂલ ચાલુ રાખવા માટે વાલીઓએ માંગ કરી છે. અમદાવાદમાં નવચેતન સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે. ગુજરાતના સૌથી નાના બાળકે મિસ્કને આપી છે માત. અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં રહેતા પરિવારના બાળક આખરે આ બીમારી સામેનો જંગ જીત્યો છે. જન્મના 12 કલાકમાં જ બાળકને મિસ્ક રોગ હોવાનો કિસ્સો સામે આવ્યો. બાળકના માતા પ્રેગ્નન્સીમાં 8મા મહિને કોરોના સંક્રમિત થયા. 9 દિવસ સુધી બાળકની એનઆઈસીયુમાં સઘન સારવાર કરવામાં આવી અને આ દરમિયાન 4 દિવસ ઓક્સિજન અને હૃદયના પંપિંગ મજબૂત કરવા માટેની દવા પણ અપાઈ. તો બાળકને ફેફસા, મગજ, કિડની અને હૃદય પર રોગની અસર થઈ હતી. તબીબો માટે બાળકને બચાવવું પડકારરૂપ હતું. આખરે ડોક્ટરની મહેનત રંગ લાવી બાળક આજે સ્વસ્થ છે. पंपिंग नॉर्मल के लिए करने के लिए आइनोट्रॉप, जिसको मेडिकल लैंग्वेज में आइनोट्रॉप बोलते हैं, जिसको पंपिंग नॉर्मल करने की दवाई. सेकंड चीज़ होती है कि फेफड़े को सपोर्ट करने के लिए ऑक्सीजन या वेंटिलेटर. थर्ड थिंग होती है सेमी कोमेटोस अवस्था को मैनेज करने के लिए थोड़ा सा जो सपोर्टिव सिस्टम दिया जाता है. और किडनी को मैनेज करने के लिए आइदर आपको फ्लूड दिया जाता है या तो अपने को पेरिटोनियल डायलिसिस, क्योंकि इतने छोटे बच्चों में ब्लड का डायलिसिस नहीं होता है. तो डेफिनेटली वो चैलेंजिंग एक केस था. और दूसरी चीज़ है, बिकॉज ऑफ इतना छोटा बेबी है तो वो अपने ओर से ही कोई भी डिसीज होता है उसको चैलेंजिंग माना जाता है. पहला तो जयरे बाड़क जन्म थे तो 12 कलाक अंदर ताव बहुत पुष्क ताव हो जो ताव हो हार्दिक भाई जुड़ा हार्दिक भाई ट्रीटमेंट करी एट तेरे एम आई सी लक्षण देखाण पी ट्रीटमेंट में मतलब आम केव 8 जयरे प्रेग्नेंट था तरह 8मा महीना कोरोना पॉजिटिव था. बुध नॉर्मल थी गयु પણ બાળકના જન્મ પછી 12 કલાકમાં એમઆઈસીના લક્ષણ દેખાયા. તો કોરોનાની બીજી લહેર પછી સંક્રમણ ઘટતા સરકારે અનલોક દ્વારા પ્રતિબંધોમાં અમુક રાહતો આપી, પણ લોકો આનો દુરુપયોગ કરીને વધુ બેદરકાર બન્યા હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદ પોલીસના આંકડા પર નજર કરીએ તો જ્યાં એપ્રિલ મહિનામાં 52,311, મેમાં 56,725 જેટલા લોકોને માસ્ક નહીં પહેરવા પર દંડ કરાયો, જૂનમાં શરૂના 10 દિવસમાં જ 22,000થી પણ વધુ લોકોને માસ્ક ન પહેરવા પર દંડ ફટકાર્યો. અનલોક થતાં જ લોકો કોવિડ પ્રોટોકોલના પાલનને લઈને બેદરકાર થઈ રહ્યા છે તેમ જણાઈ રહ્યું છે. અને સરકાર અને કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા પણ ત્રીજી લહેરના આગમનની શક્યતા દર્શાવાઈ છે. ત્યારે શહેરીજનો આ પ્રકારનો વ્યવહાર આ શક્યતાને વધુ નક્કર બનાવવામાં, તેના આગમનને વધુ વહેલું કરવામાં અને તેના ભયાનકતા ઓર ગંભીર બનાવવામાં ચોક્કસ મદદ કરશે. ખાસ કરી છેલ્લા એપ્રિલ મહિનાના આંકડા ઉપર નજર નાખી તો કુલ 52,000 જેટલા નાગરિકો માસ્ક પહેર્યા વગરના મળી આવેલા હતા. મે મહિનાની અંદર આ આંકડો વધીને 56,000 જેટલો થવા જાય છે. જૂનની 1-10 તારીખ સુધી જોઈએ તો માસ્ક ન પહેરી અને જાહેરમાં નીકળનાર નાગરિકો 22,000 જેટલા મળી આવેલા છે. ખાસ કરી જેમ જેમ બજાર, દુકાનો ચાલુ થાય છે, એના અવર્સ વધતા જાય છે, એમ નાગરિકો વધુ સંખ્યામાં બજારમાં આવતા જાય છે. આગળ વધી તો સાંતલપુર હાઈવે પર સર્જાયો અકસ્માત. સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી ટ્રેલર ફરાર થઈ ગયું. સાંતલપુરના ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાયો. રાજસ્થાનના બાડમેર ગામનો 13 સભ્યોનો પરિવાર સ્કોર્પિયો દર્શન કરવા જઈ રહ્યો હતો. ટ્રેલરની ટક્કરે સ્કોર્પિયો ગાડીમાં સવાર બાળકો સહિત 13 જેટલા મારવાડી પરિવાર સામાન્ય ઈજા થઈ. અકસ્માતની ઘટનાને લઈને આસપાસના લોકો મોટી સંખ્યામાં મદદ માટે દોડી આવ્યા. સાબરકાંઠામાં બેરડા ગામે બનાવટી દૂધનો વિવાદ સામે આવ્યો છે, જેને લઈને ઘણો હોબાળો પણ થયો અને જેના પગલે સાબર ડેરી દ્વારા 12 જૂનના રોજ 1 દિવસ માટે બેરાણા ગામ ખાતેનું દૂધ કલેક્શન બંધ રાખવાનો નિર્ણય લેવાયો. તો આમ 12 જૂને આ ગામનું દૂધ ડેરી માટે નહીં લેવાય, જેથી 3,000 લીટર જેટલું દૂધ પશુપાલકોની પાસે જ રહેશે.
आत्मनिर्भर भारत अभियान अंतर्गत गोवा शिपयार्ड में बनेला आईसीजीएस सजाग शिप ने कोस्टगार्ड में शामिल करवामां आवशे। आ शिप अत्याधुनिक इंटीग्रेटेड ब्रिज सीस्टम इंटीग्रेटेड मशीनरी कंट्रोल सीस्टम सहित सुविधा सज्ज है। आ शिप में 12 अधिकारी सहित कुल 111 जवान तैनात रही सकते। राष्ट्रीय सुरक्षा सलाहकार अजीत डोवाल द्वारा गोवा खाते विधिवत रीते कमिशन करायो हतो अने गुजरात कोस्टगार्डना आईजी राकेश पाल सहित अधिकारी उपस्थित रहेशे। पर्यटन दृष्टिए वर्ष 2021 अत्यार सुधी में खास नहीं रह्यु। जम्मू काश्मीर डाल सरोवर पर पण अत्यार सुधी में खूबज ओछा सहेलाणियों पहुंचा छे। आ सौनी वच्चे अहींया हाउस बोट अने शिकारा चलावनार लोकोने फ्रंटलाइन वर्कर्स जाहिर करी देवाया छे। स्वास्थ्य विभागना कर्मचारीओए कोशिश में लाग्या छे कि आ व्यवसाय साथे जोड़ायेला लोको रसीनु महत्व अने फायदाओने समझे तेमज जल्दी में जल्दी रसी लगावे। श्रीनगर की मनोरम डल झील से सटे इलाके में स्वास्थ्य कर्मी घर घर पहुंच रहे हैं और कोरोना से सुरक्षा कवच यानी टीकाकरण को लेकर जागरूकता अभियान चला रहे हैं। यहां सिर्फ लोगों को वैक्सीन की खुराक ही नहीं दी जा रही बल्कि हाउस बोट और शिकारा चलाने वाले लोगों को टीकाकरण के फायदे के बारे में भी बताया जा रहा है। डोर टू डोर जाते हैं और देखते हैं किसी को वैक्सीनेशन किया कि नहीं किया है और हम लोगों को ये कन्वे करते हैं कि वो आ जाए और वैक्सीन करे क्योंकि इसमें कोई खतरा नहीं है। कम से कम 200-300 किया तो लोगों का अभी अब रुझान अब ठीक है। हाँ अब इस वक्त ठीक है। इस वक्त स्वास्थ्य विभाग का कहना है कि झील के आसपास रहने वाले कुल 10,000 लोगों में से 50% से ज्यादा लोगों को वैक्सीन की पहली खुराक मिल चुकी है जिनमें 18 वर्ष और 45 वर्ष से ज्यादा उम्र के लोग शामिल हैं। यहां पर्यटन से जुड़ा व्यवसाय जैसे हाउस बोट और शिकारा चलाने वाले लोगों को फ्रंटलाइन वर्कर घोषित किया गया है। आज हमने उनको डरे के अपील करी है और मुझे पूरी उम्मीद है कि आपके जरिए से मैं दोबारा उनको अपील करता हूं कि वो ज्यादा से ज्यादा आकर हमें इंश्योर करें कि 100% वैक्सीनेशन सारे लोगों की हो। जनवरी से अब तक जम्मू कश्मीर में वैक्सीन की 32 लाख से ज्यादा खुराक दी जा चुकी है। ये आंकड़ा यहाँ की कुल आबादी का लगभग 25% है। इस इलाके पर कोरोना की दूसरी लहर का सबसे ज्यादा असर पड़ा है। 3 महीने से भी कम वक्त में यहाँ लगभग 2,000 लोगों ने अपनी जान गंवा दी। कोरोना की पहली लहर में भी इस महामारी से जान गंवाने वालों की संख्या लगभग इतनी ही थी। ऐसे में स्वास्थ्य अधिकारियों की कोशिश यही है कि यहां सभी का टीकाकरण हो क्योंकि वैक्सीन का सुरक्षा कवच ही इस महामारी को हराने का एकमात्र तरीका है। ओपन एयर वैक्सीनेशन एक पहल है, एक निश्चय है हेल्थ वर्कर्स की कि ये वैक्सीन हर जगह हर टारगेट एज ग्रुप तक वैक्सीन पहुंचाए और ये दर्शाता है हेल्थ वर्कर्स के इरादे इनका निश्चय कि सब लोग कोविड के खिलाफ वैक्सीनेशन करें। श्रीनगर से मैं मुफ्ती इस्ला। बुलेटिन में आते बस।